હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને પવિત્ર માસ માનવામાં આવે છે અને શ્રાવણ માસમાં શિવજીની ભક્તિનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે સમગ્ર શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. અત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે દરેક શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમો શિવાયના નાદથી ગુંજી ઉઠ્યા છે. ત્યારે આજે આપણે એક એવા શિવાલયની વાત કરવી છે કે જે ખૂબ જ પ્રાચીન શિવાલય છે. આ શિવાલય લાખણીમાં આવેલું અતિ પ્રાચીન અને પરચાધારી ચકેશ્વર મહાદેવનું મંદિર છે. લાખણી ગામથી ઉત્તરે 1 કિલોમીટર દૂર ઘેડા ગામ તરફ જવાના માર્ગ પર આવતો વિસ્તાર જંગલ વિસ્તાર હોવાના લીધે અહીં આવેલા મહાદેવને ઓરણ મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. સમય જતાં જેમ જેમ લોકોના ઘસારો વધતો ગયો તેમ તેમ મંદિરનો વિકાસ પણ વધતો ગયો. શરૂઆતના સમયમાં સામાન્ય ઓટલા પર બિરાજમાન ચકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવતી હતી અને ત્યારબાદ સમય જતાં ત્યાં નાનું મંદિર બનાવવામાં આવ્યું અને મંદિર પરિસરમાં ગામ લોકોના સહયોગથી યજ્ઞશાળા અને બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું અને લોકોને બેસવા માટે ત્યારે શેડ અને કમિટી હોલ બનાવવામાં આવ્યો. આ મંદિરમાં ભક્તોના 12 માસ ઘસારો રહે છે, પરંતુ આ મંદિરમાં કોઈ સાધુ કે સંન્યાસી કાયમી વસવાટ કરતા નથી. શિવ ભક્તો જ 12 માસ બંને સમયે ભોળાનાથની પૂજા અર્ચના કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી આવતા ભક્તોની મનોકામના ચકેશ્વર મહાદેવની પૂજા કરવાથી પૂર્ણ થાય છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે અન્ય દિવસો કરતા આ મહિનામાં મંદિરમાં દર્શન કરવાનો અનેરો મહિમા હોવાના લીધે શિવ ભક્તો અનેક શ્રદ્ધાળુઓ સવારના 4 વાગ્યાથી મંદિર પર દર્શન કરવા માટે આવવાની શરૂઆત કરે છે અને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિરમાં ગામના ગોર મહારાજ અને ચકેશ્વર મહાદેવની 12 માસ પૂજા આરતી કરતા પૂજારી કિશોરભાઈ વ્યાસના નેતૃત્વમાં આ વર્ષે 1.25 લાખ શિવલિંગ સાથે પાર્થિવ શિવ પૂજાના અનુષ્ઠાન કરવામાં આવી રહ્યા છે. આજના સમયમાં પાર્થિવ પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. શિવ પુરાણમાં આ જેવો ઉલ્લેખ છે તે અનુસાર પાર્થિવ શિવ પૂજા ઉત્તમ ફળદાયી છે. ચકેશ્વર મહાદેવ મંદિર પર કરવામાં આવી રહેલી પાર્થિવ પૂજાને લઈ પૂજા સ્થળે સામિયાળો બાંધવામાં આવે છે અને રોજે રોજ અલગ અલગ પ્રકારે તેને શણગારવામાં આવે છે. ગામના તળાવમાંથી પવિત્ર માટી લાવીને 6 બ્રાહ્મણ અને શિવ ભક્તોને સાથે મળીને ઓમ નમઃ શિવાયના નાદ સાથે 1.25 લાખ પાર્થિવ શિવલિંગ અને શિવ પરિવાર બનાવવામાં આવે છે. ત્યારબાદ તેની શાસ્ત્રો વિધિ અને વૈદિક મંત્રોચ્ચાર વડે પૂજા કરવામાં આવે છે. રોજ અલગ અલગ યજમાન દ્વારા પાર્થિવ પૂજા કરવામાં આવી રહી છે.